છેલ્લા ઘણા સમયથી પરિવારથી વિખૂટા પડેલ વાહન ચાલકો 22 એપ્રિલથી થયેલા લોકડાઉનથી મુંદ્રાના જૂના બંદરે ફસાઈ ગયા. મુંદ્રાના જૂના બંદરે ફસાયેલા વાહન ચાલકો કોરોનાથી નહીં પણ પોતાના પરિવારને મળવા માટે તડપી રહ્યા છે. ખાવા માટે ક્યારેક મળે છે તો ક્યારેક જે મળે છે તે ખાઈને દિવસો ગુજારે છે. અમને અમારા ઘરે જવા દો, તંત્ર પાસે વાહન ચાલકોની માંગ કરી રહ્યા છે. જુઓ અમારા મુંદ્રાના પ્રતિનિધિ સમીર ગોર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ. મારું નામ છે હનીફભાઈ, વાહનનું નામ છે ભૂમિકા, અને અમે આવ્યા છીએ બોસાસો સોમાલિયાથી. હવે અહીંયાથી જબુટીનું લોડ કરીએ છીએ માલ, ડી જબુટીનું, ને અમને લગભગ 18 દિવસ થઈ ગયા. અમને 18 દિવસ 18 દિવસથી અહીંયાથી બહાર નીકળવા નથી દેતા, મુંદ્રા જવા નથી દેતા, ને માંડવી જવા દેવા નથી દેતા, અને માણસોને અમે કેને નથી મૂકતા, ને નાખવાને મૂકે છે. એવી રીતે વાણ બીજા છે એને લગભગ કેનેક 1.5 મહિનો થઈ ગયો, કે કેનેક 1.25 મહિનો થઈ ગયો, કેનેક 1 મહિનો થઈ ગયો. એવી રીતે બધા વાણ અહીંયા પડ્યા છે, ને કેને જવા નથી દેતા, ને અહીંયા અમને ભકાલાની રાશનની બધે તકલીફ છે. અહીંયા વાણ અહીંયા લગભગ 22-23 વાણ છે બધા, એમ માણસો એમાં 180 માણસ જેટલા છે. હા, બહારથી આવે છે, ડૉક્ટરી થઈ ગઈ છે, અમારી કસ્ટમ થઈ ગઈ છે, હજી સુધી કાંઈ જવાનું કાંઈ નથી. ના, ભકાલો લેવા હવે નથી જતા, એટલે અમને કોઈક માણસ આવે એવો કોઈ, ને અહીંયા માલવા આવે વેપારીના માણસ, તો કોઈક લઈ આવે, ને કે અમને ભકાલો નથી મળ્યો. અહીંયા જો બધાને છૂટ છે, આ ગાડીવાળા આવે આપણા ભૈયા યુપીના, તો એને માલ ભરવાનું છૂટ છે, બીજા ટાયરોના વાણ આવે તો એને ખાલી કરવાનું છૂટ છે, ને જે વાણના માણસો છે એને જવા નથી દેતા, કે જે 14 દિવસનું એનું લોકડાઉન છે, 14 દિવસ પછી જવા દે, તો એ વે અમને તો 14 દિવસનું 1 મહિનો દિવસ થઈ ગયો. બધાની પરમિશન આપે તો પણ માણસ વાળા ફરતી ઘરેથી છોકરાનો મોઢો જોઈ આવે, અને રસ્તો એટલો લાંબો નથી, 1.25 કલાકનો રસ્તો છે, 1.25 કલાકનો. એવો નથી કે બીજે ક્યાં જવું છે, 1.25 કલાકમાં ઘરે પહોંચી જાય માણસ. વારા ફરતી 3-4 જણાનો મળતો હોય પરમિશન બસ.